બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના બેના રોડ પર પુત્રને સ્કૂલમાં મૂકીને એક્ટિવા લઈને પરત આવતી માતાને નડ્યો અકસ્માત. હિંમતનગરના બેરણા રોડ પર કેટલા સમયથી રોડ પર ખાડા પડી જવાથી તંત્ર દ્વારા રિપેરિંગ કરવામાં આવતા નથી, જેને લઈને સ્કૂલ જતા વિદ્યાર્થીઓ સહિત મોટા અકસ્માતની ઘટના બનતી હોય છે. જોકે થોડા સમય પહેલા રાજ્ય સરકાર દ્વારા હિંમતનગર નગરપાલિકામાં ભેરવી દેવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે આ જ રોડ પર એક મહિનામાં બીજી ઘટનામાં આખલાથી બચવા માટે મહિલાને ઈજા થઈ છે, પરંતુ ઘોર નિંદ્રામાં રાજતી પાલિકા માત્ર કાર્યવાહી કરવાની વાતનું રટણ કરે છે, પરિણામ નથી જોવા મળતું તેને લઈને બીજી ઘટના સર્જાઈ છે. હિંમતનગરના બેરણા રોડ પરની યશસ્વી સોસાયટીમાં 18 નંબરમાં રહેતા સોનલબેન જોશી એક્ટિવા લઈને સ્કૂલમાં મૂકવા ગયા હતા, જે મૂકીને પરત આવતા સમયે ઘર નજીક યશસ્વી સોસાયટી પાસેના બેરણા રોડ પરના વરાંક પર આખલો આવ્યો હતો, જેનાથી બચવા જતા રોડ પરના ખાડામાં એક્ટિવા પટકાયું હતું. દરમિયાન સામેથી ઓવરસ્પીડમાં આવતા એક્ટિવાએ ટક્કર મારી હતી, જેને લઈને સોનલબેનને જમણા પગે ઈજાઓ થઈ હતી. ત્યારબાદ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત સોનલબેનને ઘરે લઈ ગયા હતા. ત્યારબાદ સોનલબેનને સિવિલમાં સારવાર માટે લઈ ગયા હતા, જ્યાં પગે ઘા પડી ગયો હોવાને લઈને 9 ટાંકા આવ્યા હતા. ત્યારબાદ સોનલબેન જોશીને ઘરે લાવ્યા હતા. ઉમંગ રાવલ, જેડએસ ટીવી, હિંમતનગર. સવારે બાબાને એટલે સ્કૂલમાં મૂકી નાખી એ વખતે, એટલે આ તો શું કહેવાય, ખાડા બધા પડ્યા છે રોડ ઉપર, ત્યાં એક બાજુ ખાડા હતા, એક બાજુ શું કહેવાય આખલા હતા, અને પછી હું તો એટલે ખાડો બચાવીને પછી આગળ નીકળવા ગઈ, તો પછી બીજા બેન પણ સામેથી આવ્યા, એ પણ ખાડાના હિસાબે એટલે એમનું બેલેન્સ જતું રહ્યું, તો એ બેન આગળ આવીને પછી એકદમ એક્ટિવા ઠોકાઈ ગયું પગે. પગની અહીંયા જ શું કહેવાય 9 ટકા આવ્યા છે, એટલે પણ બેન ઠોકાય તો બાબાને મૂકી નાવતી હતી સ્કૂલમાંથી, એક બાજુ આખલો હતો, એક બાજુ ખાડા બધા પડ્યા છે, તે એ બધું હતું, આખલાથી બચવા માટે આ બાજુ ગઈ તો ખાડામાં એટલે થયું, ખાડામાંથી પછી એટલે બહાર નીકળી, એટલામાં તો સામેથી બેન આવ્યા, એટલે એમને એ જ ખાડો નડ્યો, તો પછી આવીને પછી સીધા અથડાઈ ગયા મારી જોડે. શું માન છે તમારે? બસ આ ખાડા પુરાવે આખલાઓનું કંઈ કરે. આ સોનલ જોશી, સોનલ જિગ્નેશભાઈ જોશી.